गुजरात में आ चूंटणी मौसम वच्चे वायरल थई रहेला अने चर्चा में रहेला नेता की बात करिए तो त्यार सुधी राधनपुर थी परणू परणू करता भाजपना महत्वाकांक्षी उम्मीदवार अल्पेश ठाकोर ने हवे मंत्री बनवाना भरखा चक्या छे। थराद की बात करिए तो थराद में शंकर चौधरी माटे मत मांगवा आवेला अल्पेश ठाकोर की हैयानी बात होठे आवी गई छे। चिंता ना करे कहू तो आपने कहवा आव्यो छे के शंकर भाई चौधरी ने आ कमर लेने मोदी साहेब मोकल्या छे। क्या एक बीजानू आवे अरे अग्रो जोड़े हसू ने तो बधु आपणू छे साहेब अने भेड़ा में ताकत छे कदाच એને ઓછી આંખવાનો તમે પ્રયત્ન કરતા હતા ના કરતા ખૂબ મોટો આગેવાન છે કામ કરવાની તાકાત છે એનામાં અને વૈવિધ્ય કુશળતા ખૂબ છે એટલે ભલા માણા અમિતભાઈ શાહ સાહેબ કહી ગયા મારા ભાઈ કહી ગયા છે જે અહીં કીધું ને એવું તાંચ કીધું એમાં ચિંતા ના તમે પડે છે શાહ સાહેબ કહી ગયા છે એટલે હવે તમારે ઉઠાઈ લેવાનું છે તમારે चूंटणी लड़ी रहा छे तो हवे तेमने सरकारी गाड़ी नी पण इच्छा छे तेमने मंत्री बनवाना अभरखा जाग्या छे। आ वात ते अत्यार सुधी दबावीने बेठा हता परंतु एक सभामां हैयानी वात होठे आवी गई। थयुं एवुं के अल्पेश ठाकोर थरादमां शंकरसिंहने जीताड़वा माटे मत मांगवा गया हता। थरादमां विशाळ रेली सभा संबोधी हती। सभामां अल्पेश वात करी रह्या हता शंकर चौधरीनी। शंकर चौधरीमां वहीवटी क्षमता होवानो दावो करता हता। साथे साथे ते एक कांकरे बे निशान साधी रह्या हता। अल्पेश ठाकोरे शंकर चौधरीने जीताड़वानी साथे પોતાને પણ જીતાડશો તો બધા કામ થશે તેવું આડકતરી રીતે કહી દીધું। અલ્પેશ ઠાકોરે એક કાંકરે બે નિશાન સાધ્યું, પોતાને પણ મંત્રી બનવાની ઈચ્છા છુપાવી ન શક્યા। હું આજે તમને કહી દઉં છું, જો કોઈ મનમાં શંકા રાખતા નહીં, 150 થી વધારે સીટ આવવાની છે, ભાજપની સરકાર બનવાની છે, એમાં કોઈને શંકા હોય તો પૂછી લેજો આખા ગુજરાતમાં, અને આવો આગેવાન તમને ક્યાં મળે। હવે તમારે ઉઠાઈ લેવાનું છે તમારે આજે આગેવાન છે ને બહુ આગળ જશે। હજી તો અલ્પેશ ઠાકોર મંત્રી તો શું ધારાસભ્ય પણ બન્યા નથી, ત્યાં તેના સૂર બદલાઈ ગયા। અસામાજિક તત્વોને ધમકી આપી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે ઘણા અસામાજિક તત્વો કહે છે કે ગામમાં ઘૂસવા નહીં દઈએ, એ લોકો ચેતી જજો અને મર્યાદામાં રહેજો, અઠવાડિયા પછી અમારી જ સરકાર બનશે, અઠવાડિયા પછી તમારા બધા અડ્ડા બંધ થઈ જશે, બધી જ પ્રવૃત્તિ બંધ થઈ જશે અને અમારી જ સરકાર બનશે। કદાચ એવું માનતા હોય કે અમારી સજ્જનતાને અમારી નબળાઈ સમજે છે તો એ કહી દઉં કે મર્યાદામાં રહેજો, બધાએ મર્યાદામાં રહેજો, અઠવાડિયું પૂરું થઈ જશે, સરકાર ભારતીય જનતા પાર્ટીની આવવાની છે, અને જેટલા અસામાજિક તત્વો જેટલા લોકો અહીંયા પ્રજાને ડરાવવાનો પ્રયત્ન કરે છે કે જેટલા એવું કહે છે કે ગામમાં ઘૂસવા નહીં જઈએ, અઠવાડિયા પછી અમે જ છીએ, એટલે તૈયારી રાખજો બધા। અમે કોઈ સામાન્ય લોક, તમારું કોંગ્રેસનું શાસન નથી કે તમારા શાસનમાં ગુંડાઓને ભાઈ લોકોનું રાજ ચાલતું હતું, આ તો 56 ની જાતિવાળા મોદી સાહેબ। અલ્પેશ ઠાકોર આટલેથી જ અટક્યા નહીં। અલ્પેશે ખુલ્લેઆમ અમુક લોકોને કહી દીધું કે કોઈને તમરી ભરાઈ ગઈ હોય તો કાઢી નાખજો। સાંભળો, જે કોઈ લોકોને પોતામાં તમરી ભરાઈ ગઈ હોય કે ચૂંટણી છે જેટલા દબાવવા એટલા દબાઈ લઈએ, એ તુમરી કાઢી નાખજો। આ મોદી સાહેબ 56 ની જાતિવાળા મોદી સાહેબ નું કબર છે। આ જનતાને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરે, કોઈ એવું કે અમે ગામમાં ઘૂસવા નહીં દઈએ, તો આ ગુજરાત
આ ગુજરાત કે ગુજરાતીઓને અત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ગુજરાતની અંદર આવા ચમરબંધીઓને જવાબ આપવા માટે બેઠો છે. જે લોકો ડરાવવાનો પ્રયત્ન કરે છે, જે લોકો પ્રજાને ડરાવવાનો પ્રયત્ન કરે છે, એવા લોકોને કહું છું હિંમત ના કરતા અને કહી દેજો એવું જે કઈ કરે છે, કહી દેજો જે કોઈ લોકો કરાવે છે. અટાણા પછી તમારા બધા અડ્ડાઓ બંધ થઈ જશે, અટાણા પછી તમારી બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. હાલ તો ભલે અલ્પેશનો ઉત્સાહ આસમાને હોય, હાલ તો અલ્પેશ જાણે મંત્રી બની ગયા હોય, લાલ બત્તી વાળી કાર મળી ગઈ હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે. પરંતુ અલ્પેશને મંત્રી બનાવવો કે નહીં એ તો જનતાના હાથમાં જ છે.